નમસ્કાર, મિડડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. ખામીયુક્ત બિલને બદલે સચોટ જીએસટીનો વિલંબથી અમલ થાય તે યોગ્ય ગણાવતા નાણામંત્રી જેટલી ફિક્કીની 88મી વાર્ષિક સભાને સંબોધનમાં કહ્યું, રાજકારણને લીધે આર્થિક નીતિઓને થાય છે અસર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કચ્છની મુલાકાતનો આજે બીજો દિવસ. ધોરડો ખાતે ભારતભરના પોલીસ વડા માટે બનેલા ટેન્ટ સિટીમાં ડીજી કોન્ફરન્સ, પીએમની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકતા ગૃહમંત્રી રાજનાથસિંહ. સંમેલનમાં આંતરિક સલામતી, આતંકવાદ જેવા સુરક્ષા મુદ્દાઓ અંગે કરાશે વિશદ સમીક્ષા. ભુજમાં પ્રધાનમંત્રીએ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને અર્પી અનોખી રીતે અંજલિ. શ્યામજી વર્માની બ્રિટનમાં રિઇન્સ્ટેટ થયેલ વકીલાતની સનદ સોંપી મુખ્યમંત્રી આનંદીબેન પટેલને. રણોત્સવ ગ્રામીણ પ્રવાસનનું કેન્દ્ર બન્યું હોવાનું જણાવ્યું. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ગોલ્ડન બ્રિજની સમાંતરે 309 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર પુલનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આજે થશે ખાતમુહૂર્ત. જોઈએ સમાચાર વિગતવાર. નાણામંત્રી અરુણ જેટલીએ ફિક્કીની 88મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા કહ્યું કે ખામીયુક્ત જીએસટી બિલને બદલે સચોટ જીએસટી બિલનો વિલંબથી અમલ થાય તે જરૂરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે ભારતની એક કઠોર વાસ્તવિકતા છે કે અહીં યોજનાઓ પર રાજકારણ થાય છે. નાણામંત્રીએ કોઈના નામનો ઉલ્લેખ કર્યા વિના આડકતરો પ્રહાર પણ કર્યો હતો કે કેટલાક લોકો દેશમાં થનારા વિકાસથી ખુશ નથી. નાણામંત્રીએ ફિક્કીમાં કહ્યું કે વર્ષ 2015માં ભારતની સૌથી મોટી તાકાત એ છે કે ભારતની મહત્વાકાંક્ષા વધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની ત્રિદિવસીય મુલાકાતે ભુજ આવી પહોંચ્યા બાદ ધોરડો ખાતે આયોજિત ત્રિદિવસીય ડીજીપી સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ધોરડો ટેન્ટ સિટી ખાતે ડીજીપી કોન્ફરન્સને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પીએમ મોદીની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી. દેશના વિવિધ રાજ્યોના પોલીસ વડાને, આંતરિક સુરક્ષા સંભાળી રહેલી એજન્સીઓના 200 જેટલા અધિકારીઓ 50મા વાર્ષિક સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. ડીજીપી મીટને સંબોધતા ગૃહમંત્રીએ હંમેશા કોઈપણ સંકટ માટે તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રની સુરક્ષા એજન્સીઓમાં બહેતર તાલમેલ હોવો જરૂરી છે. પ્રધાનમંત્રી આ ત્રિદિવસીય સંમેલનના સમાપન સમારંભને પણ સંબોધશે. પ્રધાનમંત્રી અને મહાનુભાવોએ કચ્છના રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી. કચ્છની ધરતી પર પ્રધાનમંત્રી દ્વારા માંડવીના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું રિઇન્સ્ટેટમેન્ટ પરિપત્ર ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સન્માન સાથે સુપ્રત કર્યું હતું. રણોત્સવને ગ્રામીણ ટુરિઝમનું એક સચોટ ઉદાહરણ ગણાવી કેવી રીતે પ્રધાનમંત્રીએ તેમના કચ્છ સાથેના લગાવને વ્યક્ત કર્યો, જોઈએ અહેવાલમાં. કચ્છના ધોરડો ખાતે મળનારી ડીજી સમિટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે ભુજ આવી પહોંચ્યા હતા અને ખાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોને પોતાની સાથે જોડવાનો કસબ ધરાવતા તેમજ પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર કચ્છ આવેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરતી પર ગુજરાતીમાં કચ્છી માંડવોને સંબોધન કર્યું હતું. સમારોહમાં પ્રધાનમંત્રીનું શાલ ઓઢાડી તેમજ કચ્છના સ્થાનિક રોગન કળાના ચિત્રની ભેટ આપી સ્વાગત કરાયું હતું. ભુજ ખાતે યોજાયેલા ખાસ સમારોહમાં પ્રધાનમંત્રીએ દિવંગત ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની બ્રિટને રીઇન્સ્ટેટ કરેલી વકીલાતની સનદ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષની રૂએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સુપ્રત કરી હતી. ભારતના બે સપૂતો જેમને આ બહુમાન મળ્યું છે, અંગ્રેજોને માન એ મોટા મોટું અપમાન હતું, ભારતને મને મોટા મોટું બહુમાન હતું, પણ શ્યામજીનું કોણ? પ્રધાનમંત્રી બન્યા પછીની મારી પહેલી બ્રિટનની યાત્રા હતી. બ્રિટન સરકાર જોડે વાતચીત ચાલી. 9મી તારીખે હું ગયો, એના એક વીક પહેલા અધિકૃત રીતે મીટિંગ કરીને આ સનદ પરત આપવાનો નિર્ણય થયો. ગુજરાતીમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ ગ્રામીણ ટુરિઝમ અને ખાસ રણોત્સવની વધતી લોકપ્રિયતા વિશે વાત કરી હતી. સાથે જ કચ્છની તેમની 90મી મુલાકાત અને પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ મુલાકાત હોવાની વાત પણ જણાવી હતી. મને કહ્યું કે અત્યાર સુધીમાં 8 લાખ લોકોએ રણોત્સવની મુલાકાત લીધી છે અને હવે તો ગ્રામીણ ટુરિઝમમાં
આ રણોત્સવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે, વૈશ્વિક સ્તરે એને જગ્યા બનાવી છે. શ્યામજી કૃષ્ણ વર્માના સન્માનને સ્વદેશ પરત લાવવામાં પ્રધાનમંત્રીને મળેલી સફળતા વિશે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુશી વ્યક્ત કરી તેમના પ્રયાસને બિરદાવ્યો હતો. કચ્છના સપૂત ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને 1905 ઇંગ્લેન્ડમાં એનાયત થયેલી બેરિસ્ટરની પદવી ભારત સરકારે પુનઃપ્રાપ્ત કરી છે. શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે સેવારત રહ્યા તે વેળાએ ગુજરાતના વીર સપૂત સ્વર્ગસ્થ શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના જીવન સંગીની સ્વર્ગસ્થ ભાનુમતીબેનના જીનીવામાં 73 વર્ષ પહેલાં સચવાયેલા અસ્થિ કળશ સ્વદેશ માનભેર લાવવામાં સફળતા મેળવી. શ્યામજી કૃષ્ણ વર્મા પ્રથમ એવા ભારતીય હતા જેને વર્ષ 1884 બ્રિટન બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ભારતની આઝાદીની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવતા તેમણે વર્ષ 1909 યુકેની વકીલ સોસાયટીમાંથી નીકળી જવું પડ્યું હતું. આશરે એક સદી પછી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું સન્માન પરત લાવવામાં પ્રધાનમંત્રીને સફળતા મળી છે. દૂરદર્શન સમાચાર, ભુજ. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ મામલે દિલ્હીની એક અદાલત સમક્ષ આજે હાજર થશે. કોર્ટે તેમને નેશનલ હેરાલ્ડ મામલે કથિત ભ્રષ્ટાચારના આરોપસર સમન્સ પાઠવ્યું હતું. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી ફરિયાદને પગલે આ સમન્સ આપવામાં આવ્યું હતું. આ કેસમાં કુલ 7 આરોપી છે. કોંગ્રેસના તમામ સાંસદોને આજે દિલ્હીમાં પક્ષના કાર્યાલયમાં હાજર રહેવા જણાવાયું છે. મહત્વનું છે કે 26 જૂન 2014 રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સાથે ઓસ્કાર ફર્નાન્ડિસ, મોતીલાલ વોરા, સુમન દુબે અને સામ પિત્રોડાને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. જોકે અપીલ કરાતા દિલ્હી કોર્ટે સમન્સ પર રોક લગાવી હતી. 4 ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો અનામત રાખ્યો હતો, જે બાદ 7 ડિસેમ્બરે હાઈકોર્ટે સમન્સ રદ કરવાની અરજી ફગાવી તેમને 19 ડિસેમ્બરે કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો હતો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે નર્મદા નદી પર ભરૂચના ગોલ્ડન બ્રિજના સમાંતરે નવા 4 માર્ગીય પુલનું ખાતમુહૂર્ત કરશે. આ નવા બ્રિજનું બાંધકામ આગામી 30 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. પુલ માટે માર્ગ અને મકાન વિભાગ રૂપિયા 309 કરોડ 10 લાખનો ખર્ચ કરશે. મહત્વનું છે કે ભરૂચ અને અંકલેશ્વરને જોડતો ગોલ્ડન બ્રિજ વર્ષ 1882 બનાવાયો હતો. છેલ્લા 20 વર્ષથી ગોલ્ડન બ્રિજ પર નાના વાહનોને જ પરવાનગી છે, જેથી ભારે વાહનોને તથા નેશનલ હાઇવે પરથી ફરીને અંકલેશ્વર પહોંચવું પડે છે. વળી નવા નેશનલ હાઇવે પરનો જૂનો સરદાર બ્રિજ વારંવાર સમારકામ માંગતો હોવાથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે, ત્યારે આ નવો 4 માર્ગીય પુલ બનવાથી વાહન ચાલકોની મુશ્કેલીઓનો ઉકેલ આવશે. ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ જસ્ટિસ પારડીવાલા સામે મહાભિયોગની કાર્યવાહી કરવા 58 સાંસદોએ રાજ્યસભામાં આપેલા પ્રસ્તાવના મુદ્દાએ ગઈકાલે જોર પકડ્યું હતું. જસ્ટિસ પારડીવાલાએ અગાઉ કરેલી અનામત વિરુદ્ધની ટિપ્પણીને હાઈકોર્ટના રેકોર્ડમાંથી દૂર કરી છતાં મહાભિયોગની કાર્યવાહીનો મુદ્દો હજુ પણ ઢીલો પડતો દેખાઈ રહ્યો નથી. જોઈએ એક અહેવાલ. રાજ્યસભાના 58 જેટલા સાંસદો દ્વારા ગુજરાત વડી અદાલતના જજ પારડીવાલા સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે એક નોટિસ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને મોકલવામાં આવી છે. અગાઉ ગુરુવારે સાંસદોની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં જજની ટિપ્પણી મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 2 કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન તેમજ થાવરચંદ ગેહલોત પણ હાજર રહ્યા હતા. ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ પારડીવાલાએ પોતાનું ખુદનું વિવાદાસ્પદ અવલોકન અદાલતી કાર્યવાહીમાંથી દૂર કર્યું છે. આ અનામત વિરોધી અવલોકન હાર્દિક પટેલ કેસની સુનાવણી દરમિયાન કરાયું હતું. શુક્રવારે રાજ્ય સરકારે આ નિરીક્ષણ પર વાંધો રજૂ કરતા જણાવ્યું કે આ નિરીક્ષણનો હાર્દિકના કેસ સાથે કોઈ સંબંધ નથી, તેથી એને દૂર કરવામાં આવે. આજે સરકાર તરફથી 10 પીકિંગ મિનિટ દાખલ કરવામાં આવી હતી અને નામદાર હાઈકોર્ટના જજમેન્ટના 62 ને રદ કરવાની એ વાત હતી, જેમાં અમે પણ એગ્રી હતા અને સરકારની અને પેટિશનર બંને પણ નામદાર કોર્ટને રિક્વેસ્ટ કરી કે આ પહેરા એને જરૂરી નથી. નામદાર કોર્ટે કાઢી નાખ્યું છે. ઘણીવાર નામદાર કોર્ટ પોતાના વિચારો વ્યક્ત કરતી હોય છે. આના કારણે જે રીતે કોન્ટ્રાવર્સી પેદા કરવામાં આવી અને કોર્ટ સામે જે એક આખો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવી રહ્યો હતો એ ઘણો કમનસીબ છે. લેખનો જજમેન્ટ કા કન્ક્લુડિંગ પેરેગ્રાફ મે પેરા 62 આતા હે. જજ બોલતા હે કે અગર કોઈ મુજે પ્રગતિ ક્યો નહીં કરતા હે, ક્યો નહીં હુઈ અભી તક, તો મે ઉસકા જવાબ દુંગા કે બીકોઝ ઓફ રિઝર્વેશન એન્ડ કરપ્શન. જસ્ટિસ પારડીવાલાએ 1 ડિસેમ્બરે હાર્દિક પટેલ વિરુદ્ધના સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવા બદલ રાજદ્રોહના આરોપને યથાવત રાખતા આ અવલોકન કર્યા હતા.
આ મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે ત્યારે હવે જજ સામે મહાભિયોગ લાવવાના પ્રસ્તાવ સામે ઉપરાષ્ટ્રપતિના આગળના વલણ પર તમામની નજર રહેશે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. યાત્રાધામ અંબાજીમાં 24 રાજ્યોના સંગઠિત અખિલ ભારતીય અધ્યાપક મહામંડળનું ત્રિદિવસીય અધિવેશન શરૂ થયું છે. જાણીતા ધારાશાસ્ત્રી સુધીર નાણાવટી અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દીપ પ્રગટાવીને અધિવેશનને ખુલ્લું મૂક્યું હતું. આ અધિવેશનમાં દેશ વિદેશની 1500 યુનિવર્સિટીના અગ્રણી અધ્યાપકો સહિત કુલપતિઓ ભાગ લઈ રહ્યા છે. અધિવેશનના પ્રથમ દિવસે દેશના અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરાઈ હતી, જેમાં ખાસ કરીને 7મા પગાર પંચ, પીએચડી રેગ્યુલેશન એક્ટ 2010માં થયેલા સુધારા અને શિક્ષણ નીતિ ઘડતી વખતે અધ્યાપક મંડળમાંથી પ્રતિનિધિ રાખવા અંગે ચર્ચા કરાઈ હતી. સરકાર, ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, અમારા અધ્યાપકના જે પ્રશ્નો હોય એમાં અધ્યાપકોને સાથે રાખીને એને ઉકેલવાનો પ્રયત્ન કરે અને ખૂબ ટૂંક સમયમાં આ સમસ્યાઓનો નિવાડો લાવે. અને આગળ પણ 7મા પગાર પંચમાં જે અધ્યાપકોને સાથે રાખીને યુજીસીના જે ધારાધોરણ પ્રમાણે કમિશન પી રચના કરવાની હોય તે પ્રમાણે કરીને અધ્યાપકોને સારી રીતે સમજે અને સાંભળે એવી અમારી વિનંતી હતી. આણંદના ભાદરણ પાસે એસિડ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2ના મોત નિપજ્યા અને 3 જેટલા ઘાયલ થયા હતા, જ્યારે ટેન્કર ચાલકનો પત્તો જ લાગ્યો નથી. ભાદરણ ગંભીરા રોડ પર જંબુસરથી એસિડ ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું, જેમાં ટેન્કર ચાલક સાથે 5 મુસાફરો પણ સવાર હતા. જોકે સામેની બાજુએથી આવી રહેલી ટ્રક સાથે ટેન્કર અથડાતા તે પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં 2 મહિલાઓના મોત નિપજ્યા હતા. એકના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કઢાયો હતો તો અન્યનો મૃતદેહ એસિડ લીકેજને લીધે ઓગળી ગયો હતો. અકસ્માતમાં 5 વર્ષના બાળક સહિત 2 પુરુષનો બચાવ થયો હતો. એસિડ લીકેજને કારણે માર્ગ પર પસાર થતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી. ભાદરણ તરફ જતા એક ટ્રક ભાદરણ તરફથી બરોડા તરફ જઈ રહ્યો હતો, તેની સાથે એસિડ ભરેલું આ ટેન્કર અથડાયેલું. એસિડનું ટેન્કર ઊંધું પડતા આજુબાજુના ઘણા લોકો ભેગા થયેલા. પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી, ફાયર બ્રિગેડ પહોંચેલું અને વ્યવસ્થિત બચાવની કામગીરી હાથ ધરવામાં આવેલી. એસિડનું ટેન્કરમાંથી એસિડ એટલો બધો સ્ત્રાવ થતો હતો કે એના કારણે જે ફ્યુમ નીકળતી હતી એ ફ્યુમના કારણે બીજી કોઈ બચાવની કામગીરી થઈ શકેલ નથી. જે માણસો બેઠેલા હતા તે પૈકી કેટલા મૃત્યુ પામ્યા છે અને કેટલા બચી ગયા છે. જો એસિડ સે ભરાવા ટ્રક થા વો પલટ ગયા, પહેલે પૂરા કા પૂરા સ્ટાફ ઇસ ચીજ મે લગા થે ક્રેન કી વ્યવસ્થા કરકે ઇસકો સીધા કરવાયા જાય. અબ ઇસકે અંદર કિતની બોડી હૈ ઓર કિતની ડેડ બોડી મતલબ નિકલેગી યે ઓએનજીસી કે ઇન્જિનિયર્સ હૈ વો યે કહે રહે હૈ કે એક બાર ફ્યુમ થોડા કમ હો જાયેગા તો ઉસકે બાદ હમ યે દેખકર બતા દેંગે કિતની ડેડ બોડીઝ હૈ. જામનગરમાં જૈન સમુદાય દ્વારા ઉભા થયેલા પારસધામ સંકુલનો ઉદઘાટન સમારંભ યોજાઈ ગયો. શહેરમાં નમ્ર મુનિની પધરામણી સાથે સંકુલનું ઉદઘાટન થવા સાથે શોભાયાત્રાનું પણ આયોજન થયું હતું. રેલીમાં જૈન સમુદાયના આગેવાનો અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. નવું સંકુલ આકાર પામતા સમુદાયમાં આનંદની લાગણી પ્રવર્તી રહી હતી. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ.